સાહેબ બાહેદારી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી, એસપી સાહેબ આપવાના છે બાહેદારી, બધા ખાડા પુરાવાના બાહેદારી એસપી સાહેબ આપવાના છે? હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશો એનું કોઈ નિરાકરણ, તો ચાલો ને આપણે બધા જ જઈએ, આ લોકો નીચે રહે છે, અમે નીચે, આ લોકો નીચે ઉભા રહે છે, અરે પણ આ જંગલમાં શું કરવાનું છે, અહીંયા રહે છે માણસો, અમારી પોલીસ ના પણ કોઈ ના બોલે, અમે સાહેબ અમે કોઈ ના બોલીએ, તો હવે જિલ્લો જ આપણો જંગલમાં છે તો શું કરીએ, અમે બહાર ઉભા રહીશું, દરવાજે ઉભા રહીશું, ચલો પોલીસ લાઈન છે, આ બધા પોલીસ માણસો અહીંયા જ રહી જાય સાહેબ, કુલતરીય સાહેબ વ્યવસ્થા નહીં, તમે તમે પણ અમે અહીંયા હું અમને તમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો ગોહિલ સાહેબ, 100% તમે સહકાર આપો, અમે વાડા સાહેબ અમે આટલો સહકાર આપીએ, હજુ બી મેટિંગ કરવાનું છે, આપી દો હવે, આટલો આપી દો થોડો બીજો એટલે પૂરી થઈ જાય, આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો, એમની બધાની ગાડીઓ ત્યાં છે, ઓનલી ફોર 5-7 ગાડીઓ જ અહીંયા છે, ત્યાંથી અમે રવાના થઈ જઉં, પાછા અમે અહીંયા મીટિંગ કરવા નથી આવવાના, બરાબર, અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે, બાહેદરી આપી દે, અમારી ત્યાં મીટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ, એટલી વાર સાહેબને કહી દો કે હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો, અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે, અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે, કલેક્ટર કચેરીએ બેસવાનું થશે, કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે, અમે બેસીશું, અમારો કાર્યક્રમ આગળ વધશે, નિરાકરણ તો જોઈએ, આટલા બધા લોકો ખાધા પીધા વગર વાત તો કરજો કે પેલા લોકોને બોલાવી લઈએ, આ જ વસ્તુ આપણે ત્યાં સાહેબને રૂબરૂ જ કરી લઈએ, ફોન ક્યાં કરવો, 5 મિનિટનો રસ્તો હતો, હવે ત્યાંથી નીકળીએ છીએ, ત્યાં તમે અમને ઝઘડ્યા એવું કીધું કે સાહેબ આપણને બોલાવે છે, આપણે બધા ત્યાંથી આવ્યા, 1.5 કલાક નો રસ્તો થયો, થયો કે નહીં થયો, અહીંયા આવ્યા 1.5 કલાક બેઠા, 2 કલાક આપણે એમાં બગડ્યા, તમે અમને ગોળ ગોળ ફેરવો છો, એટલે ગોળ નથી ફેરવતા, અમે પેલા તો છે ને, તમે મોબાઈલ એપ ચાલુ રખાવો છો, અમે શું ગોળ ગોળ ફેરવીએ, કરવા માટે આ બધા ગાડીઓ ત્યાં છે, ત્યાં ચાલતા જ આવેલા છે, બહાર આવે, ચલો અમે અંદર ના આવીએ, ચાલો ત્યાં ઉભા રહે છે, અમે અમારા બધા નોકરિયાત પણ છે, બધા જ રસ્તામાં નુકસાની વેઠે, બધા ત્યાં નહીં આવે, એમની છે ને, નહીં બોલે, મેં વાત કરીશ, બોલો, તમે બંધ કરો, ઓફિસ માં 1.5 કલાક હું બેઠો, ઉભા રહો, તમે ધારાસભ્ય તરીકે હું 1.5 કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય, એટલે હું કેસ કરવા નથી, એટલે તમારે આ રીતે હવે ખર્ચવાની, બતાવો, નહીં ભાઈ આગળ નહીં જવાની, અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ, એટલે કઈ વ્યવસ્થા અમે સર્જી છે, બતાવો, આ જે વ્યવસ્થા ને તમે, અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવી, તમે ભેગા કરીને આ રીતે પોલીસ નો કોઈ હુકમ નું માન રાખતા નથી, અમે કહીએ છીએ કે આ 200 મીટિંગ કરાવી દઈએ, હવે એનાથી વિશે શું કરીએ, અમે સાહેબ અમારે આખો દિવસ બેહી રહેવાનું, કોઈ આખો દિવસ નથી, આગળ આવી જાઓ, કોઈ બોલતા નહીં, આગળ આવી જાઓ, એક જ મિનિટ, અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો, આરએચ વાડા સાહેબ, અમે 1.5 કલાકથી અહીંયા આવ્યા છે, અમારે કોની હાથે મીટિંગ કરવાની, તમારી હાથે હું કરાવવા, કોની હાથે કરવાની, મેં તમને કીધું તો કરા, કોની, અમે તો આવી ગયા, અમે બધું મોબાઈલ સામે અને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગો, જનતા, હું આપને કહું છું, અમારે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જવું, છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રહ્યા, જવા દો ને, અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે, બરાબર, અમે ઝઘડિયાથી નીકળ્યા, તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો, કોણ કયા કયો માર્ગ મકાન વિભાગ વાળો છે, તો તેનું અમારે વાત કરવાની, ભાઈ તમે રોડ બનાવવાના છો, ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર થી લઈને વાલિયા ઝઘડિયા અને નેત્રંગ નો રોડ એટલો ખરાબ છે, સાથે ભરૂચ થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ એટલો ખરાબ છે, દહેજ નો રોડ એટલો બધો ખરાબ છે કે ઘૂંટણ સમા ખાડા છે, પ્રજા તાહીમામ પોકારી લઈ છે, કમરના દુખાવા વાળા આજે એટલા બધા દવાખાને છે, અમારી માંગ એટલી છે, માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા 7 દિવસમાં પૂરવાની અમને બાહેદરી આપે એટલે અમારું આંદોલન પૂરું, પણ પોલીસ અમને કાયદા સમજાવે છે તો શું પોલીસ રોડ બનાવી આપવાની છે, બનાવી આપવાની છે નથી,
જે લોકો રોડ બનાવવાના આપવાના બાહેદરી આપે એ લોકોને અમારી સામે બોલાવી લાવો ને. બે કલાકથી પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે. અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચ, ભરૂચથી લઈ આવ્યા. હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી. અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા. અડધા કલાકથી હું ધારાસભ્ય અને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે. એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી. શું આ મજાક ચાલે છે? અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે. પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે. એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર. મેમો ફાડે છે, લાયસન્સ નથી, આરસી બુક નથી બરાબર, પીયુસી નથી, તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા? કોન્ટ્રાક્ટર પર, એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ. તમે તમારું કામ તમે કરો. અમે અત્યાર સુધી આંદોલન કર્યું, કોઈને અવ્યવસ્થા નથી કરી. કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા, કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી. શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ. અને પોલીસ એનો રોપ જમાવવાની વાત કરતી હોય તો અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ. બંધારણમાં, અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે. તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ 7 દિવસમાં અમે પૂરા કરી દઈશું, ખાડા પૂરીને એવી બાહેદરી આપે. અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા હોય એ અધિકારીઓ પર ફરિયાદ, કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહેદરી આપે, એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે. નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈનો જે કહેવા માંગતા છે કે ખાડા પૂરવાની જે કામગીરી છે તે 7 દિવસમાં પૂરી થાય તો અમારું. ઓ ભાઈ કેમ તમે આવો ને, તમને કીધું. હા તો ઓર્ડર લાવ, તું તમે ઓર્ડર લાવો. તમે આવો એટલે તાથી આવ્યા છે. હું કર્યું તમે અહીંયા આવીને અમારે ચા પીવા માટે? અમારે મળવું હોય છે જો સાહેબ. તમને અમે સહકાર આપ્યો, તમે તાથી લઈ આવ્યા. અમે આવ્યા કે નહીં આવ્યા? તમે બાયપાસ પરથી, ખર્ચી પરથી લઈ આવ્યા, તાથી બી અમે આવ્યા. અહીંયા કયો અધિકારી છે? અમે અડધો કલાકથી બેઠા છે. સાહેબને મળવા તો લઈ જતા હતા. કયા સાહેબ ને? એસપી સાહેબ ને મળો. તમે પહેલા એકવાર મળો અને છતાંય તમારે મળવાના એસપી સાહેબ પૂરવાના. અમારે મેળા વગર તમે અત્યારે મારી સાથે ચર્ચા કરો છો, મારી પાસે એટલી ઓથોરિટી નથી. તમે સાહેબ સાથે મળો તો ખરા. ગોહિલ સાહેબ મળવામાં ક્યાં પ્રોબ્લેમ? એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ જ વાંધો નથી. ખાડા બાબતનું બાહેદરી કોણ આપવાનું? અમને કોણ પૂરી આપવાનું? એની વાત કરવામાં કોઈ પ્રોબ્લેમ? ના ના, માર્ગ મકાન વિભાગ અમારું આંદોલન. એક્સિડન્ટ થાય છે, નિર્દોષ માણસો મળી જાય. તમે કહો છો કે અડધો કલાક, પોણો કલાક, એક કલાકથી તમે અહીંયા છો, એક 5-10 મિનિટ માટે એસપી સાહેબને મળવામાં હવે કઈ પ્રોબ્લેમ છે આપને? એસપી સાહેબને મળવામાં અમને કોઈ પ્રોબ્લેમ? બાજુમાં સાહેબ અડધો પોણો કલાક એસપી સાહેબ તો આવી જવા જોઈએ. નિરંજનભાઈ ઉભા રહો. જો અત્યારે જે થાય એસપી સાહેબની હામે મને બોલવા દો. બધા લોકો બોલે એ અવ્યવસ્થા ન થાય એટલે કોઈ ના બોલે. અમે એસપી સાહેબને મળવામાં બી સંમત છે. અમે આમાંથી હું એકલો કે આ 2 જણ કે આ 5 જણ ની આવે, અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો, અમે આવીને બેસી જઈશું. એટલે અમે ચર્ચા કરીએ. બધી જગ્યા છે, તમે લઈ આવ્યા અમને, તમે લઈ આવ્યા. અહીંયા 1000 માણસો બેસે. તમે લઈ આવ્યા અમને, 1000 માણસો બેસે એવી જગ્યા છે, પછી બી અમારે રાહ જોવાનો. હવે તમે એમને લીડર એટલે જ છો, તમે એમનો અવાજ બન્યા છો. તમે એમને મળી લો એટલે એ લોકો મળી લીધા, એવું ગણી શકીએ. પ્રતિનિધિ તરીકે તમે જ મળો, પછી તમે બહાર નીકળીને એમને કહી દેશો કે આવી આવી ચર્ચા થઈ. સાયકોલોજી છે ને, મેં બી ભણ્યો છું, મેં લીડર છું. આ લોકોને બેહી જામ તો બેહી જાય, ઉભા થાવ તો ઉભા થાવ, એ વાત બરાબર છે. એનો મતલબ પણ એ સાંભળવા આવ્યા છે. અમે અહીંયા ન્યાય આપવા માટે આવ્યા છે. કીધું ને મેં આવશે પાછા સાહેબ. કોણ પાછા? મેં કીધું નહીં તમે સાહેબ ત્યાં. ગોળ ગોળ વાત બિલકુલ નહીં. ગોળ નહીં, મેં સ્પષ્ટ જ કીધું આપને કે આપ તમે જણાવો. નેશનલ હાઈવે અધિકારી, સ્ટેટ હાઈવે અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી, એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા લઈ આવ્યા. હા એટલે તો તમને મળવા લઈ જાઉં. ક્યાં છે? અમે અડધો કલાક થી રાહ જોઈએ છે. ક્યાં છે? ક્યાં છે અધિકારી? અમે અડધો કલાક થી અહીંયા રાહ જોઈએ છે. ક્યાં છે? મળવા તો લઈ જાઉં તમને, 5 પ્રતિનિધિઓને. અમને બિલકુલ ટાઈમ પાસ નહીં જોઈએ. ટાઈમ પાસ અમારે અમારે કામ કરવાનું છે. ટાઈમ પાસ કરવાનું છે. કલાક થી સહકાર આપીએ એનો મતલબ એ બી નથી. બરાબર છે. આ લોકો લોકહિતના પ્રશ્નો છે એટલે અમે જીભા જોડી કરીએ છીએ. બધી વાત સાચી છે. બરાબર. પછી ગોળગોળ તો અમે તમારે પોલીસનું કામ એટલું છે, કાયદો વ્યવસ્થા ખોરવાય ને જાળવવાનું. પછી તમે રોડ માટે અમારને રોકો એ વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી. તમે બાહેદરી લખીને આપતા હોય, મીટિંગ કરાવવા એસપી સાહેબ બાહેદરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાવી દઈશું, અમને કોઈ વાંધો નથી. એસપી સાહેબ આપવાના છે બાહેદરી? બધા ખાડા પુરાવાના બાહેદરી એસપી સાહેબ આપવાના છે? હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશું, એનું કોઈ નિરાકરણ.